નમસ્તે વાલા બુલકાઓ, હું જિનેશા શાહ આણંદ ગુજરાતથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ દોસ્તો, આજે એક નવી વાર્તા સાંભળવાની છે. વાર્તાનું નામ છે હાથી અને છ આંધળા માણસો. તો ચાલો થઈ જાઓ તૈયાર. જૂના સમયની વાત છે. એક ગામમાં છ આંધળા માણસો રહેતા હતા. એક દિવસ ગામવાળાઓએ એમને જણાવ્યું કે ગામમાં હાથી આવ્યો છે. તેમને આજ સુધી હાથીને વિશે ઘણું બધું સાંભળ્યું હતું, પરંતુ ક્યારે હાથીને સ્પર્શ કર્યો ન હતો. તેથી તેમણે નક્કી કર્યું કે આપણે ભલે હાથીને જોઈ શકતા નથી, પરંતુ ત્યાં જઈ અને એને સ્પર્શ કરીને અનુભવ તો કરીશું. બધા એ સ્થાન પર ગયા જ્યાં હાથી આવ્યો હતો. બધાએ હાથીને અડવાનું શરૂ કર્યું. હું સમજી ગયો કે હાથી એક થાંભલાના જેવો હોય છે. પહેલા માણસે હાથીના પગને હાથ લગાવતા કહ્યું. અરે નહીં નહીં, હાથી તો દોરડા જેવો હોય છે. બીજા માણસે હાથીની પૂંછડી પકડતા કહ્યું. મારા મત મુજબ હાથી તો એક થડ જેવો હોય છે. ત્રીજા માણસે હાથીની સૂંઢ પકડતા કહ્યું. તમે લોકો શું ફાલતુ વાતો કરો છો, હાથી એક મોટા પંખા જેવો હોય છે. ચોથા માણસે હાથીના કાનને સ્પર્શ કરીને કહ્યું. નહીં નહીં, એ તો એક દિવાલની જેવો હોય છે. પાંચમા માણસે હાથીને પેટ ઉપર હાથ રાખતા કહ્યું. એવું નથી, એ તો એક પાઇપની જેમ હોય છે. છઠ્ઠા માણસે એની વાત રાખી અને બધા પરસ્પર ચર્ચા કરવા લાગ્યા અને પોતાની વાત સિદ્ધ કરવામાં લાગી ગયા. એમનો વિવાદ ઘરમાં ગરમી પર પહોંચી ગયો અને બધા જ ઝઘડવા લાગ્યા. ત્યારે ત્યાંથી એક બુદ્ધિમાન માણસ પસાર થઈ ગયો હતો. તેણે રોકાઈને કહ્યું કે શું વાત છે, તમે બધા કેમ ઝઘડો કરી રહ્યા છો? અમે એ નક્કી કરી શકતા નથી કે છેવટે હાથી કેવો દેખાય છે. તેઓ બોલ્યા અને પછી બધાએ પોતપોતાનો અનુભવ જણાવ્યો. બુદ્ધિમાન માણસે બધાની વાત શાંતિથી સાંભળી અને બોલ્યા કે તમે બધા પોતપોતાની જગ્યાએ સાચા જ છો. તમારા વર્ણનમાં અંતર એ છે કે તમે બધાએ હાથીના જુદા જુદા ભાગને સ્પર્શ કર્યો છે. પણ જે વાતો તમે બધાએ હાથી વિશે કહી તે બધી જ સાચી છે. શું સાચે જ? બધાએ એક સાથે જવાબ આપ્યો. એ પછી કોઈ વિવાદ થયો નહીં અને બધા ખુશ થઈ ગયા અને બધા શાંતિથી ઘરે ગયા. તો મિત્રો, આ વાર્તા પરથી આપણે એ જ સમજવાનું છે કે આપણે સિક્કાની માત્ર એક જ બાજુ જોઈએ છીએ. સિક્કાની બે બાજુ પણ હોઈ શકે છે. બીજા તથ્યો પણ સત્ય હોઈ શકે છે. આથી આપણે આપણી વાત તો કહેવી જ જોઈએ અને સાથે સાથે બીજા વ્યક્તિની વાતને પણ એટલી જ શાંતિથી સાંભળવી જોઈએ અને બેકારના વિવાદમાં પડવું જોઈએ નહીં. બાળમિત્રો, વેદોમાં પણ કહ્યું છે કે એક સત્યને ઘણી રીતે જણાવી શકાય છે. જ્યારે બીજી વાર તમે વિવાદમાં પડો છો તો યાદ કરી લેજો કે આ વાર્તા તમારા હાથમાં તો પૂંછડી જ છે અને બીજા ભાગ બીજાના હાથમાં પણ હોઈ શકે છે. મજા આવી ને બાળ દોસ્તો? તો ચાલો ફરીથી નવી વાર્તા સાથે મળીશું. ત્યાં સુધી નમસ્તે.